નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર રાખીએ મહત્વના સમાચારો પર. તો અમદાવાદ ખાતે હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી પોતાની માંગણીઓને લઈને આ મળા ઉપવાસ પર છે, ત્યારે હાર્દિકને સમર્થન આપવા માટે નિકોલના બે યુવાનો સંજય પટેલ અને વિપુલ પટેલ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો, ત્યારે બંને યુવાનોનું 4 દિવસના ઉપવાસ બાદ પારણા કરાયા હતા. ખેડૂતોની દેવા માફી અને પાટીદાર અનામતને લઈ પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી ઉપવાસ પર છે, તેમ છતાં સરકાર દ્વારા તેમને કોઈ સમર્થન જાહેર કરવામાં આવ્યું નથી, જેથી ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના નિકોલના વિસ્તારમાં સંજય પટેલ અને વિપુલ પટેલ નામના બે યુવકો દ્વારા હાર્દિકના સમર્થનમાં ઉપવાસ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે નિકોલના પાટીદાર સમાજ દ્વારા 4 દિવસના ઉપવાસ બાદ પારણા બંનેને પારણા કરાયા હતા અને પાટીદાર સમાજના આગેવાનોએ રામધૂનનું આયોજન કરીને બંને યુવાનોના પારણા કર્યા હતા અને સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે જેવી રીતે સરકાર હાર્દિક પટેલની માંગોને પ્રતિભાવ નથી આપી રહી અને લોકો સામે ગુજરાતના વિકાસની વાત કરી રહી છે, એ સરકારની વાસ્તવિકતા બધાની સામે આવી ગઈ છે. જેવી રીતે મોંઘવારી વધી રહી છે, એના લીધે માત્ર સામાન્ય લોકોને જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. શાસકો 25 વર્ષથી ગુજરાતમાં પ્રજાના ઉત્સવ મહોત્સવો હોર્ડિંગ્સ બેનરથી ગુજરાત જાણે ખૂબ વિકાસ નંબર 1 બની ગયું હોય એવા જુઠ્ઠાણા ફેલાવે, બીજી બાજુ કેન્દ્રની યુપીએ સરકારના લીધે થોડો વિકાસ અટક્યો છે એવા જુઠ્ઠાણા ચલાવે. આજે ગુજરાતમાં પણ એમની સરકાર છે, દેશમાં પણ એમની સરકાર, છતાં પણ ગુજરાતની જનતાનું એક પણ કામ એમને ઉકેલ્યું નથી. એમને જે થપ્પડો ગુજરાતનો કેન્દ્રના આ થપ્પડ, ગુજરાતના કેન્દ્રની બીજી થપ્પડ, ગુજરાતના કેન્દ્રની ચોથી થપ્પડ, એ બધી થપ્પડનો જવાબ માટે પ્રજાએ મત આપ્યા હતા એ ચૂકી ગયા, ભૂલી ગયા, આજે સન્મુખત્યાર થઈ ગયા છે. અને એ પણ આ બધા જ સમાજો રાતોરાત આ સરકારની સામે એટલા માટે આવ્યા કે આજે અમને ગુજરાતમાં શિક્ષણનું કમ્પ્લીટ વેપારીકરણ કરી નાખ્યું. સરકારે પોતે ટેક્સ વેરા કોઈ પણ પ્રકારનો વેરો, કોઈ પણ પ્રકારની સેસ ક્યાંય છોડતી નથી. ખેડૂતના યુરિયાના ખાતર પર પણ ટેક્સ લેનારી આ પહેલી સરકાર છે, ખેડૂતોના ટ્રેક્ટરના ઓજાર પર પણ ટેક્સ લેનારી છે. અને છેલ્લા વર્ષથી તો યુરિયા 50 કિલોની બેગ આવતી હતી, એ 45 કિલોની, એટલે 5 કિલો યુરિયા ચોર સરકાર છે. પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આખા ગુજરાતમાંથી ઠેર ઠેર લોકો સામે આવી રહ્યા છે, ત્યારે નિકોલ વિસ્તારમાં રહેતા સંજય અને વિપુલ પટેલ નામના બે યુવાન હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ રાખ્યું હતું, પણ યુવાનોનું સ્વાસ્થ્ય લથડતા પાટીદાર સમાજના લોકોએ આ યુવાનોને પારણા કરાવ્યા હતા, ત્યારે એ યુવાનોને હાર્દિક પટેલ ઉપર ગર્વ છે કે હાર્દિક આખા પાટીદાર સમાજ અને ખેડૂતોના દેવા માફીની બાબતમાં પોતાના જીવને જોખમમાં નાખી દીધો છે અને સંજય અને વિપુલભાઈને હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરી અને સમર્થન આપવાનો અવસર મળ્યો એ વાતથી એ લોકો પોતાને ધન્ય અનુભવી રહ્યા છે. કેમેરામેન વિવેક શિંદે સાથે દિવ્યેશ નશીત, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સતત ઉપવાસ બાદ હાલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે, ત્યારે બીજી તરફ હાર્દિક ઉપવાસ છાવણીમાં પરત ફરવાને લઈને પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ સરકારનો સંપર્ક કર્યો છે. સંસ્થાઓના આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે હાર્દિકની વિવિધ માંગણીઓને લઈને તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, ત્યારે હાર્દિકના ઉપવાસને એન સંસ્થાઓ ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે. હાર્દિકનું ટ્વીટ, અમરનાથ ઉપવાસના 16મા દિવસે હોસ્પિટલમાંથી રજા લઈને મારા ઘરે જઈ રહ્યો છું. ખેડૂતોની દેવા માફી અને સામાજિક ન્યાય માટે આજે ઉપવાસ આંદોલનના 16મા દિવસે આખા રાજ્યમાં ઉપવાસ અને જનસભાઓ થઈ રહી છે. સંપૂર્ણ લોકક્રાંતિનું આહ્વાન થઈ ગયું છે. અમે નબળા નથી. હાર્દિકના ઘરે તૈયારી. હાર્દિકના ઘરે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ઉપવાસ માટે લગાવવામાં આવેલો મંડપનો સામાન ઉતારી લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપવાસ છાવણી મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારે સ્વામી અગ્નિવેશ અને સમાજ સેવક આચાર્ય પ્રમોદે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિકના અનશનનો આજે 16મો દિવસ છે, ત્યારે પાસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હાર્દિક અનશન કરી રહ્યા છે. તેણે 16 દિવસથી અનનો એક પણ દાડો મોઢામાં નથી નાખ્યો. હાર્દિક પટેલે શરદ યાદવના હાથે પાણી પીધું હતું, ત્યારે એસજીવીપી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન હાર્દિક પટેલે એલજેડીના નેતા શરદ યાદવના હાથે પાણી પીધું હતું. ડોક્ટરની સલાહ અને શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું હતું. હાર્દિકના રૂમમાં
મંત્રોચ્ચાર કરાયો હતો ત્યારે શનિવારે હાર્દિક પટેલના રૂમમાં એસપી સ્વામીની આગેવાનીમાં મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું. એસજીવીપી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. ભારે વરસાદની આશંકાને લઈને એલર્ટ જાહેર કરાયો છે. મળતી માહિતી મુજબ પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારના દિવસે મિઝોરમ, મણિપુર અને ત્રિપુરમાં વરસાદથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ રવિવારે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ત્યારે દેશના 12 રાજ્યમાં ભારે વરસાદને કારણે અલર્ટ જારી કરવામાં આવ્યું છે. એક બાજુ જ્યાં પૂર્વ અને ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન વિભાગે ભારે વરસાદને પગલે અલર્ટ આપ્યું છે, ત્યારે બીજી બાજુ દેશના બીજા ભાગમાં પહેલાથી જ પૂર અને ભારે વરસાદના હાલત સામે લોકો ઝઝૂમી રહ્યા છે. એવામાં મધ્યપ્રદેશના મેહરમાં અંતિમ સંસ્કાર કરવા ગયેલા 70 લોકો ઉછળતા નાળાના પાણીના ઝડપી પ્રવાહમાં ફસાઈ ગયા છે. બધા લોકો પાણી ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે અંદાજે 6 કલાકથી ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને 70 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાના સમાચાર મળતા જ પોલીસ અને મેહર સિમેન્ટના વર્કરોએ દોરડાની મદદથી પાણી વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મધ્યપ્રદેશના શિવપુરીમાં ગંજારી નદીમાં પાણીનું સ્તર વધતા મહિલાઓ, બાળકો સહિત 17 લોકો નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમો મોકલી 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે છત્તીસગઢના મહેન્દ્રગઢમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ સર્જાઈ છે અને નદીના ઝડપી વહેતા પાણીમાં એક કાર તણાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. નવી દિલ્હી છેલ્લા 2 અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.12 પૈસા અને ડીઝલ 0.11% વધ્યો છે. પેટ્રોલ અને ડીઝલની સાથોસાથ સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. 8 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા ભાવ મુજબ સીએનજી કિલો દીઠ 1 રૂપિયો મોંઘો થયો છે. હવે સીએનજી કિંમત પર રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે પીએનજી 630.29 પ્રતિથી વધીને 643.40 પર પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભડકો પીએનજી અને સીએનજી પર થયા મોંઘા વિપક્ષના પ્રહાર. જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. સતત વધી રહેલ પેટ્રોલ ડીઝલની કિંમતો વિરુદ્ધ વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વધતા ભાવને પગલે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસી નેતા રણદીપ સુરેજવાલાએ કહ્યું હતું કે અગાઉ રૂપિયો નબળો પડવા પર ભાષણો આપનારા આજે મૌન બેઠા છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભડકો પીએનજી અને સીએનજી પણ થયા મોંઘા, રાહત નહીં મળે. જ્યારે બીજી બાજુ પેટ્રોલ ડીઝલની કિંમતો વિશે એક્સપર્ટનું કહેવું છે કે આગામી દિવસોમાં રાહત નહીં મળે. એક્સપર્ટ મુજબ રૂપિયો નબળો પડ્યો હોવાથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી હોવાથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો નહીં આવે. એવામાં સરકાર ટેક્સ ઘટાડીને કિંમતો કાબૂમાં કરી શકે છે, પરંતુ સરકાર તરફથી આવા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. હવે નવેમ્બર મહિનામાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવવાની અપેક્ષા છે, કેમ કે ડિસેમ્બરમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભડકો પીએનજી અને સીએનજી પણ થયા મોંઘા, ત્યારે નવેમ્બરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. નવેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. બીજી બાજુ તેલંગાણામાં પણ વિધાનસભા ભંગ થયા બાદ નવેમ્બર ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાશે, ત્યારે કેન્દ્ર સરકાર નવેમ્બરમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત આપી શકે છે. અગાઉ પણ ચૂંટણી વખતે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં આપેલી રાહતને ધ્યાનમાં રાખીને આવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ વિઘ્નહર્તા દેવ ગણપતિની આરાધનાના પર્વ ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ વિઘ્નહર્તા દેવ ગણપતિની આરાધનાના પર્વ ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવે છે ત્યારે મોરબીની સંસ્થા રોટરી ક્લબ દ્વારા આયોજિત કિડ્સ કેમ્પમાં શાળાના બાળકોને માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનો ઉપદેશ આપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માટીમાંથી બનાવતા શીખવવામાં આવ્યું હતું ત્યારે શાળાના 25-30 બાળકોને આજે માટીમાંથી ગણેશ મૂર્તિ બનાવતા શીખવ્યું હતું તો બાળકોએ ઉત્સાહભેર ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવતા શીખી ત્યારે પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો સંસ્થાના અગ્રણીઓએ તમામ બાળકોને અભિનંદન પણ પાઠવ્યા હતા ગણેશ ચતુર્થી નિમિત્તે અત્યારે ઇકો ફ્રેન્ડલી જે પીઓપીથી ગણપતિથી પ્રદૂષણ થાય છે એની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ જે માટીથી બનાવી અને એ શીખવાડવામાં આવશે અત્યારે અમે અહીંયા રોટરી ક્લબમાં આવ્યા છીએ અમે અત્યારે અહીંયા ગણપતિ બનાવ્યા છે ગણપતિ માટીના ગણપતિ બનાવેલ છે અત્યારના બાળકોને માટીથી રમવા નથી મળતું અને માટીના ગણપતિ કે કાંઈ વસ્તુ બનાવવા નથી મળતી એટલે અહીંયાથી અમને માટી રમવા મળી અને ગણપતિ પણ બનાવવા મળ્યા આ રીતે હું શીખીને ઘરે જઈશ અને મારા ભાઈને મારા મિત્રોને બધાને આ રીતે બનાવવાનું શીખડાવીશ પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો લઈએ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90 સરનામું જયવર્ધન બેન્ક્વેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુ નિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો ઉપલેટા શહેરનો પટેલ યુવાન સિંગાપુર ખાતે જોબ કરવા ગયો હતો ત્યારે સ્પોર્ટમાં હાથ અજમાવતા સિંગાપુર ચેમ્પિયન બન્યો હતો 2002ની સાલમાં સિંગાપુર ખાતે જોબ કરવા ગયો હતો ત્યારે જોબ કરતા કરતા એને ફિટનેસ અને રનિંગ વિશે જાણવા મળ્યું હતું જેની સ્પર્ધાઓ ત્યાં યોજાતી હોય છે રનિંગ સ્પર્ધાની અંદરમાં ભાગ લેવાની ઈચ્છા થતાં પ્રેક્ટિસ શરૂ કરી હતી 10 કિલોમીટર સ્પર્ધામાં 5000 લોકોએ ભાગ લીધો હતો જેમાં 44માં રેન્ક મેળવીને અગ્રેસર રહ્યો હતો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરનો પટેલ મોહિત રતિભાઈ ડોબરિયા નામનો યુવાન 2012ના વર્ષમાં સિંગાપુર ખાતે જોબ કરવા ગયો ત્યાં જોબ કરતા કરતા અને ફિટનેસ અને રનિંગ વિશે જાણવા મળ્યું જેની સ્પર્ધાઓ ત્યાં યોજાતી હોય છે રનિંગ સ્પર્ધામાં અંદરમાં પાર્ટિસિપેટ કરવાની ઈચ્છા થતાં પ્રેક્ટિસ શરૂ કરી 10 કિલોમીટરની સ્પર્ધામાં 5000 લોકોએ ભાગ લીધો જેમાં 44મો રેન્ક મેળવી અગ્રેસર રહ્યો હતો ત્યારબાદ સિંગાપુરમાં જ યોજાયેલી 8 કિલોમીટરની રનિંગ સ્પર્ધામાં ચેમ્પિયન થયો ત્યાર પછી સખત પરિશ્રમ થકી સિંગાપુરમાં યોજાતી એક પછી એક સ્પર્ધાઓમાં વિજેતા થવા લાગ્યો
ત્યારબાદ સિંગાપુરમાં રમાતી વર્લ્ડ સ્પાર્ટન રેસ સ્પર્ધામાં ભાગ લીધો અને ચેમ્પિયન બન્યો હતો. સિંગાપુર બાદ ધીમે ધીમે અન્ય દેશો મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મોહિત ડોબેરિયાએ જણાવ્યું છે કે હું સ્પાર્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ 18માં પહેલી વખત સિલેક્ટ થયો હતો અને હું આ મહિનામાં યોજનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ 18માં આપણા ભારત દેશ તરફથી રમવા ઈચ્છું છું. જીતનું તમામ શ્રેય મારા દેશને અર્પણ કરવા માંગુ છું. મારું સ્વપ્ન છે કે હું મારા વતન, રાજ્ય અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરું. મને આપણા ભારત દેશ તરફથી રમાડવામાં આવે તો આપણા દેશના ખેલકૂદ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, વડાપ્રધાન મોદી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્ય ખેલકૂદ મંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને પત્ર તથા મારા તમામ ક્વોલિફાઈડ સર્ટિફિકેટ્સ મોકલાવેલ છે. આશા રાખું છું કે મને દેશ તરફથી રમવાનું ગૌરવ પ્રાપ્ત થાય. અને છેલ્લા 6-7 વર્ષથી આ સિંગાપુરની અંદર રનિંગ, રેસલિંગ, પ્રો રેસલિંગ, કબડ્ડી જેવી રમતો રમું છું અને સ્પાર્ટન રનિંગની અંદર હું અત્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થયો છું. જે ક્વોલિફાય થવા માટે મારે 5 કન્ટ્રીની અંદર રમવું પડે, એવા કે સિંગાપુર, થાઇલેન્ડ, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા. એની અંદર રમીને અને ટોપ 5ની અંદર આવ્યું ત્યારે હું વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર ક્વોલિફાય થાઉં, એ ક્વોલિફાય થઈ ગયો છું. જે ગેમ યુએસએની અંદર લેક તાહોએ સિટીની અંદર રમાવાની છે, આવતા સપ્ટેમ્બરની અંદર 29ના છે, અને તેના દ્વારા જેની પ્રેક્ટિસ અત્યારે હું બહુ ખૂબ મહેનતથી કરું છું અને રોજની મારે 2-3 કલાક પ્રેક્ટિસ કરવી પડે છે. એના માટે ડાયટનું કંટ્રોલ કરવો પડે છે અને જે બી થાય છે એ બધી મહેનત હું ફૂલ જોશમાં કરું છું. આ રમત મારે સિંગાપુરમાં જઈ અને ત્યાંથી મને જાણવા મળ્યું, ત્યાર પછી હું અંદર રમતની અંદર ગયો છું અને ત્યાર પછી મને આ બધું સ્ટેજ મળ્યું છે અને હું બહુ સારી રીતે પ્રેક્ટિસ કરી અને છેલ્લા 5 વર્ષની અંદર આ બધી મહેનત કરીને ક્વોલિફાય થયો છું અને ઇન્ડિયાની અંદર હું પહેલો છું જે ક્વોલિફાય થયો છું વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. થરાદના બળિયા હનુમાનજી ખાતે આવેલા શિવના મંદિરે એક માસથી ન્યૂ શિવ શક્તિ સોસાયટીના મેમ્બરો દ્વારા પૂજા અને યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે ભગવાન ભોળાનાથનો મહિમા એટલે શ્રાવણ માસ ભગવાન શિવના પવિત્ર મહિના દરમિયાન બમ બમ બોલાના નાદથી અને ભજન કીર્તનથી વાતાવરણ શિવમય બન્યું હતું. ભગવાન ભોળાનાથનો મહિનો એટલે શ્રાવણ માસ ભગવાન શિવના પવિત્ર મહિના દરમિયાન વહેલી પરોળથી મોડી રાત સુધી શિવ આરાધના બમ બમ ભોળાનાથના નાદોથી અને ભજન કીર્તનથી વાતાવરણ શિવમય બની રહે. આ પવિત્ર માસના કેટલાક શિવ મંદિરોમાં યજ્ઞ, ચાર પૂજા, આરતી અને સંત વાણી કાર્યક્રમ સાથે અનેક સ્થળે મેળા ભરાયા હતા ત્યારે થરાદના બળિયા હનુમાનજી ખાતે આવેલા શિવના મંદિરે શ્રાવણ માસથી ન્યૂ શિવ શક્તિ સોસાયટીના મેમ્બર ડૉક્ટર કિશનસિંહ વાઘેલા, દલપતસિંહ બારોટ, મહેશભાઈ બારોટ, દિનેશભાઈ બારોટ રોજ સવારના 4-8 વાગ્યા સુધી શિવની પૂજા અને યજ્ઞ કરવામાં આવે છે અને દિનેશભાઈ બારોટ દ્વારા ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ યજ્ઞના શાસ્ત્રી રોહિતકુમાર તેમજ રોજે રોજ બળિયા હનુમાનજી ખાતે મોટી સંખ્યામાં શિવના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. યશપાલ સિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ થરાદ. ખેડૂતોના દેવા માફી અનામતની માંગ સાથે છેલ્લા 15 દિવસથી ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલના સ્વાસ્થ્ય તથા તેના લાંબા આયુષ્યને લઈને સાબરકાંઠા પ્રાતિજના દડકણ ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા મા ઉમિયાની સમૂહમાં આરતી ઉતારી આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હાર્દિક પટેલના આ અમરનાથ ઉપવાસ આંદોલનને લઈને ગુજરાતભરમાં પાટીદાર સમાજના પાટીદારો દ્વારા ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે ત્યારે ઉપવાસ આંદોલનના 15મા દિવસે પણ પ્રાતિજ તાલુકાના ધડકડ ખાતે પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા પાટીદાર પુત્ર હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અને તેના લાંબા આયુષ્ય માટે મા ઉમિયાની સમૂહ આરતી ઉતારી હાર્દિક તુમ આગે બડો હમ તુમ્હારે સાથ હૈ જય સરદાર જય પાટીદારના નારા સાથે મા ઉમિયાને પ્રાર્થના કરવામાં આવી હતી. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. દેશના સૌપ્રથમ સમલિંગિક જાહેર થયેલા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે સમલિંગિકોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશનું સૌપ્રથમ સમલિંગિકો માટેનું આધુનિક અને સુવિધાવાળું કમ્યુનિટી સેન્ટર બનાવવાનું નક્કી કરાયું છે. જે રાજપીપળાના યુવરાજે રાજવી પરિવાર તરફથી મળેલી 15 એકરની પોતાની જમીનમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કોમ્યુનિટી સેન્ટર સરકાર દ્વારા 377ની કલમ દૂર કરીને સમલૈંગિકો માટે શારીરિક સંબંધ અને એ ગુનો નથી તેવો કોર્ટ દ્વારા ચુકાદો આપતા
હવે દેશભરમાંથી સમલૈંગિક માટે મોટી સંખ્યાએ ખુલીને બહાર આવશે. માનવેન્દ્રસિંહ ગોહિલ કે લેસ્પિયન લોકો માટે એક રિસોર્સ સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો છે. નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના હનુમંતેશ્વર ગામ નજીક હાલ 3 રૂમના કોટેજને ગે ઓલ્ડેજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં અહીંયા ખાસ વ્યવસ્થા ઊભી કરાશે. અહીંયા 15 એકર જમીન વિસ્તારમાં 25થી વધુ કોટેજની રૂમો બનાવાશે, કેમ કે સરકાર દ્વારા તાજેતરમાં જ સમલૈંગિકોના સંબંધને મંજૂરી મળી છે. ત્યારે હવે દુનિયાભરના સમલૈંગિકો બહાર આવશે અને જો તેમના સંબંધીઓ તેમનો ત્યાગ કરશે, સમાજ ત્યજી દેશે, તો તેઓને સારો આશરો મળે તે માટે રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્રસિંહ ખાસ સમલૈંગિકો માટે આધુનિક સુવિધા સાથેનું સેન્ટર બનાવી રહ્યા. અહીં માત્ર રહેવાની સુવિધા નહીં હોય પણ આ સમલૈંગિકોને વ્યવસાય પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવશે. વળી તેમને સંગીત થેરાપી દ્વારા શાંતિ મળે તેની પણ કાળજી રખાશે. અહીં સમલૈંગિકોને આશરો સાથે અંગ્રેજી શિક્ષણ, કોમ્પ્યુટર ઉપરાંત હેલ્થની સુવિધાઓ, HIV એઇડ્સ, આયુર્વેદ, નેચરોપથી, મ્યુઝિક થેરાપી, યોગા, મેડિટેશનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ એક દેશનું પ્રથમ રોલ મોડેલ સેન્ટર હશે. દેશના ત્રચડાયેલા લાખો સમલૈંગિકોના આશરા માટે દેશભરમાં આવા 50થી વધુ કેન્દ્રો ખોલવા માટે જરૂર પડશે. હાલમાં જ કલમ 377 જેની સુનાવણી જેની જજમેન્ટ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ આપ્યું છે ને, બહુ જ એક ઐતિહાસિક જજમેન્ટ છે એવું કહી શકું છું, જેથી સમલૈંગિક લોકોને આજથી આઝાદી મળશે એવું મને અહેસાસ થાય છે. એના જ લગતી આ એક પ્રોજેક્ટ મેં શરૂ કર્યું છે હનુમંતેશ્વર ગામમાં, જે મારા પડદાદા મહારાજા વિજયસિંહજીને એક ડેવલપ્ડ કરેલી જગ્યામાં હું આની સ્થાપના કરી રહ્યો છું, જે નર્મદા કિનારે સ્થિત છે અને જે વડોદરાથી 60 કિલોમીટર દૂર છે. એવા 15 એકરમાં હું આ LGBT કમ્યુનિટી સેન્ટર બનાવી રહ્યો છું, બે હેતુથી, સોશિયલ એમ્પાવરમેન્ટ અને ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ. અને એમાં જે ફેસિલિટીઝ હું આપીશ એમાં લર્નિંગ સેન્ટર થશે, જેમાં કમ્પ્યુટર ને અંગ્રેજી શીખવાડવામાં આવશે. મેડિકલ સેન્ટર્સ થશે, જ્યાં કે તમામ સ્વાસ્થ્યલગતી જરૂરિયાત પૂરી કરવામાં આવશે. લાઇબ્રેરીની ફેસિલિટી છે, પ્લસ એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર થશે કે જેમના જે વ્યક્તિઓને જે વ્યવસાયમાં રસ છે એ લોકો એમાં એ ઓક્યુપેશનના દૃષ્ટિથી એ લોકો ત્યાં ટ્રેનિંગ આપશે. દીપક જગતાપ સાથે જ્યોતિ જગતાપ, NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભારત ગ્રામજનો દ્વારા ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિનો સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ભાદર ગામે માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરતા ભક્તોની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ભક્તિનો માસ શ્રાવણ મહિનો જ્યારે અંતમાં છે, તેવામાં શ્રાવણ મહિનાના દેવોના દેવ મહાદેવનો મહિનો હોવાનું કહેવાય છે. તેવામાં આ મહિનામાં સૌ લોકો મહાદેવની પૂજા અર્ચના કરી મહિનાના અંત સુધી ભક્તિ કરે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભાદર ગામજનો દ્વારા ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિનો સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ભારત ગામના સરપંચ તથા ગ્રામજનોના સાથ સહકારથી ગામમાં આવેલા બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે 1.25 લાખ બલિપત્ર શિવલિંગને અર્પણ કર્યા હતા. આ 1.25 લાખ બલિપત્ર અર્પણ કરવા ગ્રામજનો દ્વારા 12 જ્યોતિર્લિંગને આકાર આપી ભારત ગામના આંગણે જ તમામ જ્યોતિર્લિંગ પર 1.25 લાખ બલિપત્ર અર્પણ કર્યા હતા. જ્યારે આ તરફ ભક્તિના કાર્યક્રમમાં ઈશ્વરની સેવા કરવાની સાથે ગ્રામજનો દ્વારા માનવ સેવા પણ હાથ ધરાઈ હતી, જેમાં ભારત ગામના સરપંચ સહિતના દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખોની તકલીફથી પીડાતા અનેક દર્દીઓ દ્વારા પોતાની આંખોમાં થતી તકલીફની ચકાસણી કરાવી કુલ 270 દર્દીએ આ વિનામૂલ્ય નેત્ર કેમ્પનો લાભ લીધો હતો. જ્યારે આશરે 270 જેટલી આંખોની તકલીફથી પીડાતા લોકોમાં 112 દર્દીઓને વિનામૂલ્ય નંબરના ચશ્મા પણ અપાયા હતા. સાથે બ્લડ ડોનેટ કેમ્પ દરમિયાન કુલ 100થી વધુ લોકોએ પોતાનું રક્તદાન કરી ઈશ્વરની સેવા સાથે માનવ સેવા પણ કરી હતી. તો સાથે જ સમગ્ર ભારત ગ્રામજનો દ્વારા માનવ સેવા પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરવા માટે કાળુભાઈ સરપંચ, મેરુભાઈ, કૃષ્ણભાઈ, ધરમસિંહભાઈ પટેલ, કરણસિંહ રાજુભા સહિત ભારત ગામના આગેવાનો દ્વારા ભારે સહેમત ઉઠાવી હતી. મંદિરના પૂજારી બોલું છું, અશોકપુરી મારું નામ છે અને ભારત ગામના સરપંચશ્રી અને પંચાયતના બધા મહેનત દ્વારા આજ શિવાલયે 1,25,000 બિલીના પાન ચડાવ્યા છે અને શિવરાત્રિ નિમિત્તે
પૂજન કરીએ અને સમસ્ત ગામ સહિત બિલેશ્વર મહાદેવના ચરણેન્દ્ર 1,25,000 પાન અર્પણ કરાશે. ભારત ગામમાં આજે 8 તારીખ અને 13 અને 14 નો ભાગ હોવાથી ભારત ગ્રામ પંચાયત આયોજિત અને આમ ભારત ગામ સમસ્ત બિલેશ્વર મહાદેવ મંદિરમાં 1,25,000 બિલીપત્રોનો અભિષેક કરવામાં આવ્યો છે. અને બીજું, ભારત ગ્રામ પંચાયત અને ભારત ગામ સમસ્ત આયોજન બ્લડ કેમ્પનો પણ સીયુસા મેડિકલ તરફથી એક કેમ્પ કરવામાં આવ્યો છે. અને બીજું, ભાઈ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પ કરવામાં આવ્યો, એમાં પણ 268 દર્દીઓને તપાસવામાં આવ્યા અને 112 જે નંબરવાળા જે ચશ્માઓ આવે એ લોકોને ફ્રી ઓફમાં પણ આપવામાં આવ્યા છે. આ બધું કાર્ય ભારત ગ્રામ પંચાયતના સહયોગથી તો થયું, પણ ગામનો પણ પૂરતો સહયોગ મળ્યો છે. અને ભારત ગામના મારા તલાટી એવા અતુલભાઈ શાહ પણ સતત હાજર રહી માર્ગદર્શન આપીને આ કાર્યને બહુ વ્યવસ્થિત રીતે પાર પડાયું છે. વંદે માતરમ, ભારત માતા કી જય. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. અમરેલી નગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં વિવિધ પ્રકારની ચકાસણી બાબતે વિવાદ મામલે હોબાળો મચી ગયો હતો, ત્યારે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યનો અને ભાજપના સરકારથી સત્તા પર બિરાજમાન હોય જેના કારણે પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પ્રસાર થતા વિવાદ સર્જાયો હતો. સામાન્ય સભા મળી, જેમાં વિવિધ પ્રકારની ચકાસણી બાબતે વિવાદ મામલે હોબાળો મચ્યો હતો, ત્યારે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યોનો અને ભાજપના સહકારથી સત્તા પર બિરાજમાન હોય જેના કારણે પાલિકાની સાધારણ સભામાં ઠરાવ પસાર થઈ રહ્યા હતા, ત્યારે નગરપાલિકાના પ્રમુખ જયંતિ બગરાણવા, ચીફ ઓફિસર અરજી હુંડ પર કોંગ્રેસના સભ્યોએ ખુરશીઓ વડે હુમલો કરતા હોબાળો મચ્યો હતો. પાલિકાના સહિત કોંગ્રેસ સદસ્યોએ હોબાળો કરતા રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસમાંથી બળવો કરીને સત્તા મેળવેલ જયંતિભાઈ રાણવા છે, ત્યારે સાધારણ સભામાં હોબાળો થયા બાદ પ્રમુખ પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચીને જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક સભ્યોએ તેમને જ્ઞાતિ વિરુદ્ધ ગાળો આપી ખુરશી વડે માર માર્યો હોવાની રજૂઆત કરી છે. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ શરદભાઈ ધાનાણી પોલીસ મથકે પહોંચી પાલિકા પ્રમુખને સમજાવવા કોશિશ કરી, પણ કોંગ્રેસનો આંતરકલહ ત્યાં પણ સામે જોવા મળતો હતો. કોંગ્રેસને ઘણા વર્ષો બાદ નગરપાલિકામાં પૂર્ણ બહુમતી આવી હતી, પરંતુ આંતરિક જૂથબંધી અને ઝઘડાના કારણે નગરપાલિકા સતત વિવાદમાં રહેશે. ઓફિશિયલી કોંગ્રેસીઓએ બળવાખોર કોંગ્રેસી ઉપર હુમલો કરતા રાજકીય ખળભળાટ મચ્યો છે. પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાને વિપક્ષ નેતાના ભાઈ દ્વારા તેમને સમાધાન માટે મનાવવા પહોંચે ત્યારે ઉગ્ર રજૂઆત કરાઈ હતી, પણ સમાધાન શક્ય થયું નહોતું અને અંતે ફરિયાદ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય સભા બોલાવેલી હતી અને તેની અંદર મારા તમામ 24 સભ્યો બધા સાથે હતા અને વિરોધ પક્ષના 18 સભ્યો હાજર હોય તેઓએ મુદ્દાઓ અંદર ચર્ચાઓ કરી અને મેં એમને કીધું કે ભાઈ તમે જે કાંઈ તમારા જે કાંઈ એમ મુદ્દાઓ વિશે હોય તે મને લેખિત આપો. બરાબર, મૌખિકની ચર્ચાઓ તો કરી, છતાં એને મૌખિકની મેં કીધું લેખિત આપવાનું અને તે બાબતમાં એને ન ગમ્યું અને તેણે મારી ઉપર ને ચીફ ઓફિસર ઉપર ને મારા સદસ્યશ્રી ઉપર અને કાયદેસરનો હુમલા કર્યા અને ખુરચીઓ મારી. હાલમાં કર્મચારીઓ મારા નગરપાલિકાના કર્મચારીઓ પણ એઓ આજે ચીફ ઓફિસરને મારવાથી હડતાલ ઉપર ઉતરી ગયા છે અને હાલમાં હું અત્યારે પોલીસ સ્ટેશને હું ફરિયાદ નોંધાવવા અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ તરીકે હું આવ્યો છું. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. જામનગર શહેરના ધમધમતા એવા ખંભાળિયા ગેટ વિસ્તારમાં 7મા દિવસે તબીબના બંગલામાં ચોકીદારની હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપી અને હત્યારો ફરાર થઈ ચૂક્યા હતા, ત્યારે પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તાજવીજ હાથ ધરી હતી. મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર નાગેડી પાસે આવેલ લહેર તળાવ નજીકથી ગઈકાલ બપોરે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનું પંચબી પોલીસને જાણ થતાં પીએસઆઈ મેઘરાજસિંહ વાળા, એએસઆઈ અશોકસિંહ જાડેજા, શુભરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડ્યું છે. મૃતક યુવાનનો કબજો સંભાળીને પોલીસે તપાસ કરતા યુવાન ખંભાળિયા તાલુકાના મોટામારા ગામનો રહીશ રમેશભાઈ દીપકભાઈ દલિત યુવાન હોય
ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. આ દરમિયાન પોલીસ દ્વારા લાશનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દલિત યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે તેવું પંચબીના પીએસઆઈ વાળાએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મૃતક યુવક પોતાની બાઇક લઈને નાગડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તેના ઉપર છરી, પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યા બાદ હત્યા કરાયેલ લાશને નાગડી પાસે ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા મૃતક દલિત યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે. ધમાદેસુર સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.